સંસાર વધારે વેદના, સંસાર ઘટાડે સંભવ. સૈનિકની પત્નીનું નામ શું હતું? ચેરણા. આ ચેરણાની ખબર તમને વાત, દિવસ દરમિયાન જંગલમાં જયારે ગઈ હશે ત્યારે ઝાડ નીચે કોઈક મહાત્માને જોયા હતા. શિયાળાના દિવસ, રાતની કડકડતી ઠંડી, પોતે જયારે રાતના સૂતી છે ને, અને ધાબળામાંથી એનો હાથ બહાર આવી ગયો. ધાબળામાંથી જેવો હાથ બહાર આવી ગયો, એવી ભયાનક ઠંડી હતી, પાછું ખેંચી લીધો. સૈનિક અહીંયા સૂતા છે, પોતે બાજુમાં સૂતી છે, હાથ અંદર લઈ અને ચીરણાના મોઢામાંથી એટલા જ શબ્દ નીકળ્યા, એમનું શું થતું હશે. સૈનિક સાંભળી ગયો. સૈનિકને થયું નક્કી એનો કોઈ યાર લાગે છે, માટે આવા શબ્દો. રિસાઈ ગયો. અભયકુમારને ખબર પડી, રસ્તો કાઢ્યો. જ્યારે સૈનિકને સમાચાર મળ્યા, આ કોઈ યાર બાર પુરુષ માટે નહીં, એ મહાત્માનો વિચાર કરતી હતી. આપણે રૂમની અંદર છીએ, ગરમ ધાબળો ઓઢેલો છે, છતાં આપણો હાથ બહાર જાય તો ઠરી જવાય છે. અત્યારે મહાત્મા ખુલ્લા બદને, સાવ ખુલ્લા શરીરે, જંગલની અંદર કાયોત સર્ગ ધ્યાનમાં જયારે ઉભા હશે, એમનું શું થતું હશે? આ એમનું શું થતું હશે એ વેદના હતી કે સંવેદના હતી? આવે વિચાર આવે છે ગરમીમાં, ઠંડીમાં મહાત્માના વિચાર આવે છે. આવે છે. આ વિહાર સેવા વાળાને ખરેખર કહું તો સંવેદના છે તો જ આ વિહાર સેવા લાંબી ચાલી શકે. સંવેદના ન હોત તો આ સેવા લાંબી ચાલી શકે જ નહીં. ગ્રુપના એ કેપ્ટનો અને ગ્રુપના એ યુવાનો, દરેક કેપ્ટનને પૂછશું તો કહેશે કે મારા સાહેબ આપણી પાસે 108 છે જ, હું પ્રેરણા કરું ને તમારી પાસે 60-70 નામ આવી જાય, પણ હકીકતમાં કામ કરનારા રાજુભાઈ કેટલા હોય? બરાબર છે, 5-15 જણા. અને તમે એના બલબુત્તા ઉપર તમારો વીઆર સેવા ગ્રુપ ચલાવતા હો છો. તમને ખબર છે કે ગમે તેટલો વીઆર હશે પણ આજે આ 4 જણાને કહીશ તો ના નહીં જ પડે, કારણ કે મારી 108ની ટીમ છે. અને છેલ્લે અઠવાડિયામાં 2 વાર 3 વાર 4 વાર એક એક યુવાનોને તમે મોકલ્યા હશે કે નહીં મોકલ્યા હોય? 4 દિવસ પહેલા એક ઘટના ઘટી ગાંધીનગરમાં. મને રૂપેશભાઈએ સમાચાર આપ્યા, રવિવારે થયું. આજે કયો વાર છે? આ રવિવાર. ગયા રવિવારે થયું? ગયા રવિવારના દિવસે ગાંધીનગરથી એક ભાઈ સાધ્વીજી ભગવંતને લઈને વિહાર કરવા નીકળ્યા. હું સંવેદના કોને કહેવાય એ તમને સમજાવું છું. વિહાર કરતા 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 આ ભાઈને અચાનક રસ્તામાં બાથરૂમની શંકા થઈ. મારા સાહેબને કીધું આપ ચાલો હું આવું છું. ઝાડીઓ હોય ને એ ઝાડીની અંદર ગયા. પાછો વિચાર આવ્યો, આવી રીતના એકલા મારા સાહેબને છોડીને હું અહીંયા આવ્યો બરાબર ના કહેવાય. ભાઈ પાછો આ શંકા ટાળ્યા વગર અને જેવો રોડ ઉપર આવ્યો સાધ્વી સાઈડમાં, અને પોતે રોડ ઉપર ત્યાં પાછળથી મારુતિ 800 આવી અને આ ભાઈને ઉડાવી દીધા. બપોરના સમાચાર મળ્યા. રૂપેશભાઈ મને કીધું મારા સાહેબ અમે આવતીકાલે સવાર આજે જ જઈએ, પણ ફોન કર્યો તો કીધું અત્યારે ઓપરેશન ચાલે છે, મળશે પણ નહીં, કાલે આવો. સનીભાઈ, સરજુ, 4 યુવાનો મારો આશીર્વાદ પત્ર લઈ અને નીકળ્યા. બધું પતાવીને પાછા આવ્યા. મને કે મારા સાહેબ આ યુવાનની ભલે 40-45 એની ઉંમર હશે, પોતાનું એક્સિડન્ટ થયું એની ચિંતા નથી. એણે કીધું કે જો હું પાછો ન આવ્યો હોત તો મારા બદલે સાધ્વીજી મહારાજને ઉડાવી દીધા હોત. આપણે તો હોસ્પિટલની અંદર કદાચ મહિનો રહેવું પડે, પણ એક સાધુ કે સાધ્વીજીને હોસ્પિટલમાં રહેવું પડે, એમના કેટલા યોગો સિદાઈ જાય. મારા સાહેબ બચી ગયા એનો મને આનંદ છે. મને લાગ્યું એનું કોઈ દુઃખ નથી, વેદના નથી, ત્યાં શું હતી? સંવેદના. હજી આગળ કહો, જે સાધ્વીજી ભગવંત એમની સાથે વિહારમાં હતા ને, એ પણ બીજા દિવસે એ જ હોસ્પિટલમાં આવ્યા. પોતાનો આગળનો વિહાર કેન્સલ કરી નાખ્યો અને સાધ્વીજી ભગવંત આ યુવાનની સાટા પૂછવા આવ્યા.
આ બધા ત્યાં જ હતા. એમણે કીધું દરેક સાધ્વીજીની આંખમાંથી આંસુ હતા, અમારી સાથે આવ્યો અને એમને આ ભોગવવું પડ્યું. આ સાધ્વીજીની શું હતી સંવેદના?